હવે ચોથો પ્રશ્ન છે, એમાં કુટ પ્રશ્નો આપણે કોઈ પણ બેઝિક રીતે ઉકેલવાના છે. તો બેઝિક રીતમાં આપણે આલેખની રીત આવે, ચોકડી ગુણાકારની રીત આવે, આદેશની રીત આવે, લોપની રીત આવે, બરાબર જે રીત આવડતી હોય કરવાની. પણ આપણે ચોકડી ગુણાકારનો સ્વાધ્યય છે એટલે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરશું. હવે આની અંદર તમને હું સમીકરણ બનાવી દઈશ, ઉકેલ છે તમારે જાતે લખવાનો રહેશે, તો જ આપણે ચોકડી ગુણાકારની રીતનું પ્રેક્ટિસ પડશે, બરાબર. તો હવે પહેલો પ્રશ્ન છે એમાં, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશત અચળ અને અંશત વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. હવે અહીંયા બે વસ્તુ આપણે આપેલી છે, લખશું આપણે કે ધારો કે નિશ્ચિત માસિક દર 100 રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ 100 રૂપિયા છે. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ 1000 રૂપિયા છે. તો અહીંયા વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે, તેથી હવે નિશ્ચિત માસિક દર છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી, એટલે એ રહેવાના છે એક્સ પ્લસ દૈનિક એટલે દરરોજનું થાય. હવે કેટલા દિવસ એને 20 દિવસ, તો અહીંયા આવશે 20y બરાબર કેટલા રૂપિયા ચૂકવાય એને 1000. આ પહેલું સમીકરણ. પછી વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે અને 1180 રૂપિયા ચૂકવે. અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે, તેથી નિશ્ચિત ખર્ચ 61 રહેશે. દરરોજના ખર્ચમાં 26 ઉમેરાઈ ગયા એટલે 26y બરાબર કેટલા રૂપિયા દે છે 1180. આ સમીકરણ 2. હવે આપણે તો કે વ્યાપક સ્વરૂપમાં ફેરવતા એક્સ પ્લસ 20y માઇનસ 1000 બરાબર 0 અને એક્સ પ્લસ 26y માઇનસ 1180 બરાબર 0. હવે અહીં આપને આવડે A1 A2 લખતા, તો A1 કેટલા 1 1 છે, B1 B2 છે, તો B1 20 B2 26 C1 C2 તો C1 છે માઇનસ 1000 અને C2 છે માઇનસ 1180. હવે ચોકડી ગુણાકારનું સૂત્ર મૂકીને દાખલો છે તમારે ગણવાનો છે, બરાબર એ જાતે ગણવાનો રહેશે, અહીંથી તમારે જાતે ગણવાનું છે. હવે આપને બીજો પ્રશ્ન આપેલો છે, એમાં કીધું છે એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે નવા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે. હવે અહીં અપૂર્ણાંક છે એટલે એમાં અંશ અને છેદ આવશે, તો એ લખીએ આપણે ધારો કે અપૂર્ણાંકનો અંશ એક્સ છે અને છેદ વાય છે, તેથી અપૂર્ણાંક બરાબર થાય એક્સના છેદમાં વાય. હવે પહેલો પ્રશ્ન શું કીધો, તો કે અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે, તો કે અહીંયા એક્સ માઇનસ 1 કરવામાં આવે, વાયને કાંઈ કરવામાં ન આવે, તો નવું સ્વરૂપ મળે આપણે 1/3. એટલે કે આપણે હવે અહીંયા ચોકડી ગુણાકાર 3નો ગુણાકાર આની સાથે એટલે 3 એક્સ માઇનસ 1 બરાબર વાય ગુણ્યા 1 એટલે વાય. અહીંયા આપણે 3x માઇનસ 3 વાયને આ બાજુ લઈ જવા એટલે કેવા થઈ જઈએ માઇનસ વાય બરાબર 0. હવે ગોઠવી દઈએ
तो कि 3x माइनस वाई माइनस 3 बराबर 0, आ तमारू पेलू समीकरण। पछी आग शू कीधु, अने तेज अपूर्णांकना छेद में 8 उमेरवामां आवे एटले के एक सामनम वाई में 8 उमेरवाना तो आपने केटला मळे छे, तो मळे छे 1/4। फरीथी आपणे चोकड़ी गुणाकार, तो कि 4 × x एटले 4x बराबर वाई प्लस 8। हवे 4x माइनस वाई माइनस 8 बराबर 0, समीकरण 2 थी गयु। हवे तो कि चोकड़ी गुणाकारनो आपणे उपयोग करशुं, तो अहीं a1/a2 बराबर, तो कि अहीं केटला छे, 1 छे 3, a1 बराबर 3, a2 बराबर 4। खबर न पड़े त्यां बे समीकरण लखी नाखी आपणे, 3x - y - 3 = 0 अने 4x - y - 8 = 0। હવે b1 કેટલા છે, તો માઇનસ વાય માઇનસ વાય એટલે -1 - 1, c1 - 3 અને c2 - 8। પછી આપણે એક્સના છેદમાં ગોઠવતા આવડે, જેમ કે આમ એક્સ પછી b1 b2 c1 c2 છે એટલે -1 - 1 - 3 - 8, વાયના છેદમાં -3 - 8 3 અને 4, અને 1/3 - 1 - 1। હવે ચોકડી ગુણાકાર કરીને આપણે સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે। હવે ત્રીજો પ્રશ્ન છે, એમાં કીધેલું છે યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા, તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે। જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ આપ્યા હોય તો યશે 50 ગુણ મેળવ્યા હોત, તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? તો અહીંયા સાચો ગુણ અને ખોટો ગુણ વિશે છે, તો અહીંયા આપણે લખીએ, ધારો કે યશે આપેલા જવાબોમાં x સાચા જવાબ અને y ખોટા જવાબ છે। હવે આપણે માહિતી આપી એમાં, તો કે 40 ગુણ મળ્યા એટલે આપણે બરાબરની એક બાજુની કિંમત મળી છે 40। આ પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ, તો સાચો જવાબ એટલે કેટલા છે, x, તો અહીંયા આવશે 3x, એમાંથી ખોટા ગુણ છે આપણે બાદ કરવા પડે, તો 1 ગુણ ખોટા જવાબ માટે કપાય છે એટલે 3x - y બરાબર કેટલા મળ્યા, અને 40। પછી બીજું સમીકરણ માટે શું કીધું છે, કે સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય એટલે અહીંયા થઈ ગયા 4x, એમાંથી આપણે ખોટા ગુણ છે એ કાપીએ તો 2 ગુણ ખોટાના કાપવાના એટલે 2y, તો એને કેટલા ગુણ મળે, 50। હવે અહીંયા લખીએ આપણે વ્યાપક સ્વરૂપમાં લખતા, તો 3x - y - 40 = 0, 4x - 2y - 50 = 0। હવે આને આમ નંબર રાખવો હોય તો રાખી શકો, અથવા 2 વડે ઉડાડવો હોય તો ઉડાડી શકો, તો અહીંયા આપણે આમ નંબર રાખશું, a1 છે એ કેટલા આવશે 3, a2 છે એ કેટલા આવશે 4, b1 છે એ આવશે -1, b2 આવશે -2, c1 આવશે -40 અને c2 આવશે -50। ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીને જવાબ છે એ મેળવવાનો રહેશે। ચોથો પ્રશ્ન છે, ધોરીમાર્ગ પર સ્થાન A અને B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે, એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે,
ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે, તો એકબીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. તો ગાડીની ઝડપ કેટલી? તો અહીંયા આપણે બે ગાડીની ઝડપ વિશે વાત કરેલી છે. તો અહીંયા આપણે લખીએ, ધારો કે સ્થાન એ થી ઉપડતી ગાડીની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક અને સ્થાન બી થી ઉપડતી ગાડીની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે અહીંયા શું કીધું છે? તો કે એ અને બી સ્થાન છે બે એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. હવે ગાડી એ ઉપડે અને બીજી ગાડી બી ઉપડે, બે ઉપડે છે, બે એક જ દિશામાં ચાલે, તેની માટે પહેલાં આપણે એક આકૃતિ દોરવી પડશે. તો અહીંયા આકૃતિ દોરીએ, એમાં અહીંયા ગાડી એ છે થોડીક દૂર, એટલે કે 100 કિલોમીટર દૂર ગાડી બી છે, અને અહીંયા એક સ્થાન છે સી તરફથી જાય છે. પહેલાં આપણે શું કીધું છે? તો કે એ સી તરફ જાય છે અને બી પણ સી તરફ જાય છે, બંને એક જ દિશામાં જાય છે પણ ભિન્ન ઝડપથી ચાલે, તો 5 કલાકમાં એકબીજાને મળે. એટલે એ અને બી છે અમુક અંતરે 5 કલાકે મળે છે, એટલે કે અહીંયા મળે છે. તેની માટે આપણે, તો કે તમને અંતરનું સૂત્ર આવડવું જોઈએ, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે અંતર આપણે કીધું છે આ બે વચ્ચે કેટલું અંતર છે, 100 કિલોમીટરનું. તો અહીંયા આપણી પાસે એ બી બરાબર છે 100 કિલોમીટર. હવે 5 કલાકમાં એ છે એ સી એ પોગે છે, તો એ થી સી છે એ કેટલા થશે? 5x, કારણ કે 5 કલાક એટલે સમય, અને એક્સ છે એ આપણે શું ધારેલું છે, અંતર ધાર ઝડપ ધારેલી છે એની. એવી જ રીતે બી થી સી છે, એટલે કે અહીંથી અહીંયા પહોંચતા એને પણ કેટલી કલાક થાય છે? 5 કલાક, એટલે 5 કલાક અને આ ઝડપ 5y. હવે આપણું સૂત્ર, તો કે અહીંયા આવશે એસી તો અહીંયા આપણે કરવાનું છે એસી માઇનસ બીસી બરાબર એબી. તો અહીંયા એસી કેટલા છે? 5x માઇનસ બીસી કેટલા છે? 5y બરાબર અંતર કેટલું છે? 100. બધાને 5 વડે ભાંગી નાખો એટલે એક્સ માઇનસ વાય બરાબર 20. એ લખીએ 5 વડે ભાગતા, આ તમારું સમીકરણ પહેલું. હવે શું કીધું છે? તો કે એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે. તો આપણે પાછું અહીંયા લખીએ કે ગાડી એકબીજા તરફ ચાલે છે, તેથી આપણે એક આકૃતિ દોરીએ. તો એ આ બી અને અહીંયા કંઈક ક્યુમાં છે એ મળતી હશે. તો એથી ક્યુ જાય છે, બીથી પણ ક્યુ જાય છે. હવે 1 કલાકમાં બે મળી જાય. તો અહીંયા આપણે લખીએ 1 કલાકમાં એ સ્થાનથી ઉપડતી ગાડીએ કાપેલું અંતર, એટલે કે એથી ક્યુ છે એ ક્યુ બરાબર કેટલા થાય? 1 કિલોમીટર, કારણ કે સમય 1 કલાક જ છે. એવી જ રીતે
एक कलाक में बी स्थान थी ऊपरती गाड़िए कापेलू अंतर एटले के बी क्यू बराबर पण केटला थशे वाई किलोमीटर। हवे आपने पहलेथी कीधुं छे ए बीनुं अंतर केटलुं छे 100 किलोमीटर, तो अहीं आवशे एक्स प्लस वाई बराबर 100। आ समीकरण बे। हवे अहीं लखीए आपणे के व्यापक स्वरूपमां लखता तो एक्स माइनस वाई माइनस 20 बराबर 0 अने एक्स प्लस वाई माइनस 100 बराबर 0। तो आ समीकरण छे। पछी तमारे हवे लोपनी रीते उकेल लेवो होय तो लोपनी रीते, अथवा तो चोकड़ी गुणाकारनी रीते उकेल करो तो चोकड़ी गुणाकारनी रीते। तो आपणे उकेल छे એ જાતે મેળવવો બરાબર, અને પછી એ જે ઉકેલ આવશે એ તમારે જાતે એક એક્સ વાય છે શોધવાના રહેશે। હવે પાંચમો પ્રશ્ન છે, જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે। અહીં બે વસ્તુ છે, લંબાઈ અને પહોળાઈ। તો ધારો કે લંબચોરસની લંબાઈ એક્સ એકમ અને પહોળાઈ વાય એકમ છે। હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ખબર છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એક્સ ગુણ્યા વાય, તો ક્ષેત્રફળ થાય એક્સ વાય। હવે તો કે આપણે શું કીધું છે કે લંબાઈમાં 5 એકમ ઘટાડો એટલે કે લંબાઈમાં 5 એકમ ઘટાડો એટલે કે એક્સ માઇનસ 5 અને પહોળાઈમાં 1-3 એકમ વધારો એટલે કે વાય પ્લસ 3 બરાબર, તો ક્ષેત્રફળમાં 9 ચોરસ એકમ ઘટે। તો અહીંયા ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે એટલે કે બાદ, તો એક્સ વાય ક્ષેત્રફળ હતું એમાંથી 9 બાદ। તો અહીંયા આપણે સમીકરણ મળે એક્સ માઇનસ 5 ગુણ્યા વાય પ્લસ 3 બરાબર એક્સ વાય માઇનસ 9। હવે અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે, તો એક્સ નો વાય સાથે એટલે એક્સ વાય પ્લસ એક્સ ગુણ્યા 3 એટલે 3x માઇનસ 5 ગુણ્યા વાય એટલે 5y માઇનસ પ્લસ માઇનસ 5 તેરી 15 બરાબર એક્સ વાય માઇનસ 9। હવે જો આ એક્સ વાય પ્લસ એક્સ વાય આ બાજુ પણ પ્લસ છે, ન ખબર પડે તો એક સ્ટેપ આપણે વધારે લખીએ, એક્સ વાય પ્લસ 3x માઇનસ 5y માઇનસ 15, આ એક્સ વાય આ બાજુ આવે એટલે માઇનસ, માઇનસ 9 આ બાજુ આવે એટલે પ્લસ બરાબર 0। આ માઇનસ આ પ્લસ ઉડી ગયા, તો અહીંયા આપણી પાસે સમીકરણ વીધ્યું 3x માઇનસ 5y 15 અને 9, 15 માઇનસ છે મોટા એટલે માઇનસ, 15માંથી 9 કાઢો એટલે વધે 6 બરાબર 0। આપણે પહેલું સમીકરણ મળ્યું 3x માઇનસ 5y માઇનસ 6 બરાબર 0। પછી આગળ શું કીધું, જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ જેટલું વધે।
तो हमें ऊपर जो लीशू एवं आपने आवड़ी गयो तो आप लंबाई में केटलू वधारीए छीए तो के त्रण एकम, पहोळाई में केटलू वधारीए छीए तो के बे एकम, तो क्षेत्रफल में केटलो वधारो थाय एक्स वाई एमां 67 नो वधारो थाय। पाछो गुणाकार तो एक्स वाई प्लस बे एक्स प्लस त्रण वाय प्लस छ अने आ बाजू ली जाओ एटले माइनस एक्स वाय माइनस 67 बराबर 0 प्लस माइनस एक्स वाय उड़ी गया तो अँ विधा अपनी पास बे एक्स प्लस त्रण वाय बे में मोटो कोण 67 एट माइनस निशानी 67 में 6 गया एटले विधा 61 बराबर 0 तो समीकरण 2 एक अने बे व्यापक स्वरूप में है तो आपणे डायरेक्ट समीकरण चौकड़ी गुणाकारनी रीते उकेल मेळवानो छे। तो चौकड़ी गुणाकार नी रीते उकेल मेळवो बराबर ही तमारू होमवर्क छे। आ रीते चौकड़ी गुणाकारना दाखला छे गणे।